ભાભી ને તો કઈ કામ આવડતું નથી, બસ આઠે એથા આટા જ માર્યા કરે છે. સાચી વાત છે તારી, એ આખો દિવસે લઠોડા પટોડા માંથી ઊંચી નથી આવતી અને કામ માં હાવ ઝીરો છે. બા એ કામ કરે છે ને એના કરતા તો કામ વધારે છે. આ કામ ન કરતો હોય ને તો સારું, એનું બગાડેલું કામ પણ આપણે જ કરવાનું. આજે આપણે ભીંડાનું શાક કરવું હતું ને તો મને કહે કે ભીંડા કેવી રીતે કાપવાના, એને હું કેવું મારે. ભીંડા જેવી વસ્તુ એને સુધારતા ન આવડતી હોય તો એને બીજું હું કામ આવડે, કાંઈ આવડતું નથી. પણ મને તો એમ હતું કે મારા ભાઈના લગ્ન થઈ જશે ને એટલે તો બસ મારે તો જલસા જલસા ભાભી નાથનું જમવાનું, એ ભાભી કામ કરશે ને આપણે આરામથી જિંદગી જીવશું. પણ ભાભી ના આવ્યા પછી પણ મારે તો એને જ ઢસડા રહ્યા, કાંઈ ફેર ન પડ્યો. એ તારા તો સપના ને સપના રહી ગયા, એ વાત તો સાચી. તું તો કાલે વારે પરણે જતી રહીશ, પણ મારે તો હવે જિંદગી આખ્યા છાતી બેહીન લોહી પીસે. આ ભાઈ ગોતી ગોતી ને ગામડાનું ભોથું ગોતી લેવો. એ ગામડાના ભોથાની વાત કરસ ને, પણ એમાં હું શું કરું. આ છે ને તારા બાપુજીના કોઈ દોસ્તારની છોકરી હતી, તે એને ગમતી હતી. કોણ જાણે ક્યાંથી ગમી ગઈ, અવડી અમથી છે પણ એ એને ગમી ગઈ. હવે એને નિભાવે છૂટકો આપણે. અને સાચું કહો, એ મન તો જોતા જ એમ લાગ્યું હતું કે આ આપણા ઘરમાં શોભે. એ વહુ તો એવી હોવી જોઈએ ને કે આંગણે ઊભી હોય ને તો શોભે આંગણું. પણ આ તો છે ને, હું મારે તો આ બળતરા કર્યા કરી, આમાં ને આમાં મને ખાવાનું ભાવતું નથી. રોજ હવાર પડે ને એના ડાચે જોવાના. હા શું તમે બંને મા દીકરીએ ભાગવત માંડી છે? હું બહાર બધું સાંભળતો હતો, તમને એમ કે કોઈને કઈ ખબર નહીં પડે. અરે વો તો છે ને આપણા ઘરની લક્ષ્મી છે, અને તમે તમે બંને માં દીકરી એની સાથે દુશ્મન હોય ને એવું વર્તન કરો છો, આ નથી શોભા દેતું તમને. અમે કઈ દુશ્મન જેવું નથી કરતા, પણ ઈ કરે છે ઈ તમને કઈ નથી દેખાતું અને અમને બે અમને કેવા આવ્યા. પણ ઈ બે કામ ન કરે તો તમારા માં દીકરીના હાથ ભાંગી ગયા છે. એને હું અહીંયા શોભાન ગાઠિયા માટે લાવ્યા છીએ, વાત કરો તમે તે. અરે કોકના ઘરની દીકરી આપણા ઘરની વહુ બનીને આવે ને તો એને દીકરી બનાવીને રખાય, અને આ હાવુપણાનો છે ને ભાવ એ મેલી દેવાય અને માપણું લવાય. એ આજે તમને ખબર પડી, હું જ્યારે તમારા ઘરમાં આવી અને બા મને આટલું બધું મારતા હતા ત્યારે તમને એ બધું નહોતું દેખાયું, ભૂલી ગયા? ઓલા ચૂલામાંથી છે ને લાકડું લઈને મને બાળવા આવ્યા હતા, એ બધું ભૂલાઈ ગયું. ત્યારે તો મોઢું સીવાઈ ગયું હતું. હવે આજે હું ખાલી આટલું કહું છું, એમાં તો વહુનું ઉપરાણું લઈને આવી ગયા. પણ એ વખતનો સમય અલગ હતો અને અત્યારે સમય અલગ છે, તો પરિવર્તન સાથે આપણા જીવનમાં પરિવર્તન લાવવું જરૂરી છે. જો તમે બંને મા દીકરીએ આવું જ વર્તન કરશો ને તો મને લાગે છે કે તમે બંને થઈને એક દિવસ મારા દીકરાનું ઘર જરૂર ભંગાવશો. બસ જે મારે દીકરાનું ઘર જરૂર ભંગાવશો. કોઈ દી તમે મારું ઉપરાણું લીધું, એ બા છે ને પટારામાં રોટલા રાખતા હતા, આખો દી વૈતરું કરાવીને મને આટલો અમથો રોટલો દેતા, અને પછી કે કાંદા આરે ખાઈ લે, શાક ઈ લોકો ગળસતા અને મને કાંદા આરે ખવડાવતા, ત્યારે તમારું મોઢું સીવાઈ ગયું હતું. પણ તારું ઉપરાણું હું કેમ લઉં, તું હતી જેવી અને આ હો તો ભલી અને આ હો તો બિચારી ઘોડા પારેવડા જેવી છે. મને લાગશો કે તમે બંને મા દીકરીને થઈને એને પીખી નાખો. હું હતી જેવી, એ તમારા બા અમે મારાથી કાઈ બોલાતું તું, તમે નહોતા બોલી શકતા, એના દીકરા હતા તોય તે, તો મારાથી કાઈ બોલાય, વાત કરો તમે તે. અને તું તો જરા ખમજ, કાલ ઉઠીને તારે પણ સાસરે જવું પડશે, અને જો ત્યાં તને તારી જેવી નણંદ મળી ને તો તારું ત્યાં પાંચ્યું નહીં આવ્યું, અને પછી આંગોડા પાડતી પાડતી આવશે મા પાય મા, એટલે મહેરબાની કરીને મા દીકરી સમજી દઉં ને વહેલી તકે તો વધારે સારું છે. હું એને કાંઈ ચડાવતી નથી, અમે તો પસ્તાપી વાતો કરીએ છે. આવી ગયા વચ્ચે ડબકા મારવા બૈરાની વાત માં તેમાં જવા દે, એ બહાર જાય ને પછી આપણે બે વાતો કરશું. રવાના કરીશ ને તને, એટલે તારા બાપની આબરૂ કેવી ગામમાં રહેશે ને હું જોઉં છું.
આ મારો દીકરો છે ને એ બહુ ઘેલો થઈ ગયો છે, હમણાં જો એની બે થપ્પડ પડે ને તો ભલભરા સીધા થઈ જાય. તો આ મહેરબાની કરી તમે મારા પપ્પાને ઘડીએ વળીએ વચ્ચે ન લાવો, એમ તો તો કઈ વાત પણ નથી, છતાં પણ તમે જાણો ત્યારે એમને કુશબ તો કીધા જ કરો છો. કીધા જ કરે, તારા બાપનો વાંક નથી, તારા બાપનો હોવાર વાંક છે. એ દીકરીને હરખી તૈયાર કરીએ ને તો એના સાસરીને સાંભળવું ન પડે. આ જો માર દીકરી, એ બધું કામ આમ ખાલી કેવું ન પડે, શક્તિ વગાડતા કરતે અને કેવું આમ મોઢું દેખાય ને એવી લાગ્યું. અને તારું જો હા ઓગરા ઓગરા રહી છે, પોતાય મારતા નથી આવડતું. પણ પાછી મને એમ કે મારા બાપનું નામ નહીં દેતા, પણ બાજ કચરા પોતા બાકી છે. અને બીજી વાત એ, તમે જે બેનને પ્રેમથી શીખવાડો છો એનો ખાલી થોડો હિસ્સો પણ મને આપશો ને તો બધું જ ઘરનું કામ સરખું કરતા શીખી જાય. તું કેટલા મહિનાથી અહીંયા છે, ક્યારથી છે તું? આને એકે વાર મારે શીખવાડવું નથી પડ્યું, મારું કામ જોઈ જોઈ નહીં શીખી છે. શું બોલે તમે? તા બેનને જેટલું શીખવાડે છે મને શીખવાડે એમ? તું તારી સરખામણી મારી જોડે તો કરતી જ નહીં. તું સાવ ગામડાનું ભોથું છે અને હું ક્યાં સિટીની છોકરી, તો પણ તારા કરતા સારું બધું મને આવડે છે. હા બેન, હું એ જ કહું છું કે તમને મમ્મી એટલા પ્રેમથી બધું શીખવાડ્યું છે અને ક્યાંક ને ક્યાંક મારા બાપા પણ મને બધું શીખવાડ્યું જ છે, પરંતુ ખબર નહીં કેમ એ બધું છે ને બાપા ને તો શીખી ના આવવાનું હોય, આખી જિંદગી કઈ શીખવાનું ના હોય. અને આવું બધું ના આવડતું હોય ને તો લગ્ન જ ના કરાય. જોયું છે કોઈ દિવસ કે સાસરજીને કોઈ શીખવાડે એવું? બેન, હું મારો પૂરો પ્રયત્ન કરું છું અને હું મારું બધું કામ દિલથી જ કરું છું. ખબર નહીં કેમ તમને લોકોને મારું કઈ કામ દેખાતું જ નથી. તારું કામ દેખાય છે, પણ આવું હા હક્કરિયાનો અવાજ નથી તારા કામમાં. અને તું ગામડેથી આવી છે, ગામડાની છોકરીઓ છે ને 8 વર્ષની હોય ત્યારથી રોટલા ઘડતા આવડી ગયું હોય, અને તને આવડે તેમ રોટલો ઘડતા? બસ કે મારી માય મને બધું શીખવાડ્યું છે. બા, હું રોટલા ઘડું જ છું, પણ તમને મારા હાથના રોટલા ભાવતા જ નથી તો હું શું કરું? હવે એનીથી વિશેષ તો હું શું કરું? આ ઘર મૂકીને છતી રોટલો થાય રોટલા છે ને તારા મોઢા જેવા થાય છે. એ બાજરી નો રોટલો કેવો મજાનો લીલો છમ થાય અને તારો તારા મોઢા જેવો થાય છે. બાપ, મહેરબાની કરી તમે મને મેણા ઠોણા મારવાનું બંધ કરો. મેં એવું શું ભૂલ કર્યું છે કે મને ખબર નથી પડતી મેં એવું ગુનો શું કર્યો છે? મારા ભાઈ થોડા દાખલા કર્યા ને આય આવીને ગુના જ ગુના કર્યા છે, આવવાનું જ નહોતું તારે અહીંયા. બાપ, તમે ગમે ત્યારે મારા ઉપર હાથ ઉપાડી લ્યો છો, છતાં પણ હું કાંઈ બોલતી નથી. આટલું બોલે છે ઓછું છે? જીબડી તો એક મિનિટ મોડાવા નથી રહી અને પાછી એવું કહે છે કે હું કાંઈ બોલતી નથી. સારું બાપ, હું ફરીથી વાળી નાખું. વાળ અને પછી પોતાય માર મોઢું દેખાય એવા. ચાલો બા. ખબર નહીં મેં આ બંને નું શું બગાડ્યું છે. હે મારી માં શીકડા, મારી રક્ષા કરજે. અરે પપ્પા, તમે? હા બેટા, મને બધી જ ખબર છે કે તમારા સાસુ તમારી ઉપર બહુ અત્યાચાર કરે છે, પણ તમે છે ને ગામડાના છો, પણ થોડોક સુધારો લાવો. જો બેટા, આપણે આપણી જગ્યાએ 100% સાસા હોઈએ અને આપણામાં કોઈ ભૂલ ન હોય ને, પછી સામીવાળી વ્યક્તિ આપણે વગર વાગે ગમે એટલું ટોસર કરતી હોય ને, તોને વળતો જવા દેવામાં પાછું નહીં પડવાનું. પપ્પા, આ તમે શું બોલો છો? જો હું એમને વળતો જવાબ આપીશ અને એમનું જેવું જ વર્તન કરીશ તો પછી એનામાં અને મારામાં ફરક શું રહેશે? અને મને તો છે ને એટલો વિશ્વાસ છે કે હું એમનું દિલ પ્રેમથી જ જીતી લઈશ, જોઈ લેજો. વાહ બેટા, મને તારા પર ગર્વ છે કે તું મારા દીકરાની વહુ છો. મને એ નથી સમજ પડતી કે તારી ઉપર એટલો અત્યાચાર કરે છે છતાં તું સહન કરે છે, કઈ માટીની તું ઘડા નહીલી છે ભગવાન જાણે. અરે પપ્પા, એવું ન કહો, અમસ્તા પણ ભલે મારા મા બાપ હોય કે તમે હોય, વડીલે તો વડીલ જ છે ને. અને હા, મારા મા બાપે હંમેશા મને એ શીખવ્યું છે કે કોઈ દિવસ વડીલની સામે ઊંચા અવાજે બોલવું પણ નહીં. કદાચ ગમે તે કહેતા હશે ને એ મારા ભલા માટે જ કહેતા હશે, એટલે હું ચૂપચાપ સાંભળી લઈશ. બેટા, હું સમજુ છું, પણ સહન શક્તિની પણ એક હદ હોય છે, પણ હવે એ લોકો હદ વટાવી રહ્યા છે એટલે મારે તને કહેવું પડે છે, નકર હું થોડો સામે સાલીને તને કહેવા આવું કે તું એની સામે બોલજે. પણ હવે છે ને પાણી માથા ઉપરથી ધરી રહ્યું છે, એટલે હું કહું ને તો તમે એમ જ કરો. હવે જો એ કાંઈ કરે ને તો તમે એને
સામો જવાબ આપજો. ના પપ્પા, હું સામો જવાબ તો નહીં આપું, કારણ કે એ મારા સંસ્કારમાં જ નથી. અને બીજી વાત એ કે એ જે કંઈ પણ કરે છે કદાચ મારી જ કંઈક ભૂલ થતી હશે એટલા માટે જ કરતા હશે. અને એ તો મારા વડીલ જ છે, હું એની સામે કઈ રીતના બોલી શકું? ભૂલ? બેટા, ભૂલ તારાથી ક્યારેય ન થાય. એની અણસમજ છે, એને કાંઈ સમજ નથી પડતી ને, એટલે આ બધું ખોટું કરે છે. બાકી તારાથી કોઈ દિવસ ભૂલ નહીં થાય, એ મને ખાતરી છે. પપ્પા, મને એક વાતની એટલી ખુશી છે ને કે એક પિતાનો પ્રેમ તમે મને પૂરી રીતે આપો છો. ભલે ઘરમાં કોઈ મને સમજે કે ના સમજે, તમે હંમેશા મારી સાથે જ ઊભા હો છો. થેન્ક યુ સો મચ પપ્પા. સારું બેટા, હવે તો પછી તમને જેમ લાગે એમ બીજું તો હું તમને કહું, પણ મારું માનવું છે ને, ત્યાં સુધી હું એવું માનું છું કે અમે હમણાં તમને કીધું એમ કે સહન શક્તિની પણ એક હદ હોય છે. તમારાથી સહન થાય ત્યાં સુધી કરજો, બાકી તમને છૂટશે. પપ્પા, એક વાત કહું, સ્ત્રી છે ને એ સહનશીલતાની મૂર્તિ હોય છે. અને અમસ્તા પણ, ઘરની આખી જવાબદારી મારા માથે છે, તો હું જ આવું કરવા માંડીશ તો આખું ઘર ભાંગી જશે પપ્પા. હા સારું બેટા. તને તો કઈ આવડશે નહીં, અને આ શેરની તો રીત તને કઈ ખબર ન હોય. કાલે શીતળા સાતમ છે, આજે રાંધણ છઠ છે. આજે જે રાંધવું હોય એ બધું રાંધી લેવાનું છે. આમ તો લાડવા જ કરવાના હોય, પણ તે તો કોઈથી તારા બાપને ઘેર ચોખ્ખું ઘીએ નહીં ભાયલું હોય, એટલે તને ક્યાંથી લાડવા કરતા આવડે. એટલે એક કામ કરજે, તું તારે થેપલા બનાવજે, બટેકાની કાતરી બનાવજે, અને મગ પલાળ્યા છે ને હવારે એ મગે હાંજે કરી નાખજે. અને હા, હાથ બીજું સાંભળી લે, કાલે સાતમ છે ને એટલે ગામડાની જેમ ચૂલા હાવ ટાઢા કરવા પડે, ચાય ગરમ નથી પીવાની, સમજ પડી ને? અને રાતે છે ને ભૂલ્યા વગર ચૂલો ટાઢો કરીને સુવા જાજે, ચૂલાની પૂજાઈ કરી જ નાખજે, ભૂલતી નહીં પાછી. હા બા, ભૂલીશ નહીં. આમ તો તમે મારા વડીલ છો એટલે મારી ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. વડીલ છું ને એટલે ચિંતા કરવી પડે, કારણ કે હું કઈ તને મદદ કરવા આવવાની નથી. મારે જોવું છે કે તું બધું કેવું કરે છે. સારું બા, હું બધું કરી નાખીશ. બા, અમસ્તાય તે અમે પિયરમાં પણ આવી રીતે જ કરતા, ટાઢું જ ખાતા, રાંધતા નહીં. એટલે મને આમ તો બધી રીતિ રિવાજ ખબર છે, છતાં પણ તમે છો એટલે મને કઈ પ્રોબ્લેમ નહીં આવે. નહીં, હજી તારી ભૂલ થાય છે. સાતમે બધું ઠંડુ એટલે બધું ઠંડુ, અને મને ખબર છે કે તને ગરમ પાણીએ નાવાની ટેવ છે, પણ કાલે ગરમ પાણીએ નથી નાવાનું, ટાઢે પાણી એ જ નાવાનું છે. અને આજે રાતે ચા કર નાખજો, કાલે હવારે કોઈએ ગરમ ચા નથી પીવાની, બધાય ટાઢી ચા પીવાની છે. હોને, નાવામાં તો આપણે ગીઝર છે તો એ તો ઓટોમેટિક ગરમ થઈ જ જશે. જો, એટલે જ કહું છું, ગામડાનું ભોથું સેતું શીતળા સાતમ કોને કહેવાય, એ નાવાથી લઈને રાતે હુવા ઉધી જરાય ગરમ નહીં ખાવાનું ને પીવાનું. આ મને ગરમ ચાની ટેવ છે ને, તોય હું તને કહું છું કે આજે રાતે ચા મારી આખા દીની બનાવીને મૂકી દેજે, હું ટાઢી ચા પીવાની છું. તો તું વળી ગીઝરના પાણીએ નાવાની વાત કરસ? સારું બા, તમે આમ ગુસ્સે ન થાવ, મારી ભૂલ થઈ ગઈ બસ. લા, પણ ગુસ્સે થાય ને, તું હાથે કરીને મને ગુસ્સો કરાવસ અને મોઢામાં આંગળા નાખીને બોલાવસ, જા હવે, હાંજ પડે ક્યારે તું કરી રહીશ બધું. હા બા, તો હું જાવ જ છું. અને અમસ્તાય તે આપણા શાસ્ત્રમાં જે કંઈ પણ લખેલું છે અને જે કંઈ પણ રીતિ રિવાજ છે એ બધા નિભાવવા તો પડશે ને, અને આપણી જે કંઈ પરંપરા છે એ પણ પૂરી કરવી જ પડશે ને. ગરમ નથી ખાવાનું તો નહીં ખાઈએ, ઠંડુ જ ખાશું. તમે જરાય ચિંતા ના કરતા, હું બધું કરી નાખીશ. એ હા. લ્યો, પાછી મને કહે છે અમે ગામડામાં આમ જ સાતમ કરીએ, ગીઝરના પાણીથી નાતીએ છે, ને આ ગામડામાં કયું ગીઝર હતું? વાતું કરીશ તે. પાછી કે બા, મને બધી ખબર છે. એ આ છે ને હરખું કરે તો સારું ને, તો આ મને હેરાન કરવાની છે. કાંઈ ને, હું ઘડી ઘડી જોઈ આવીશ કે હું કરે છે ને કેમ કરે છે. Thank you.
બા પૂછા થઈ ગઈ છે. હા તો એમાં હું નવાઈ કરી? તું તો કહેતી હતી કે અમારે ગામડામાં અમે આમ જ પૂજા કરીએ. તે પૂજા કરીએ તાર મન કહેવાનું હોય કે પૂજા કરી લીધી છે જોવા દે. હા બા. હા હવે છે ને કાલ રાત સુધી હવે આઠમને દાડે જ આપણે આ ચૂલાને હાથ લગાડવાનો છે હો. જો કઈ ગરમ કર્યું છે ને તો પછી શીતળા માતા છે ને કોપાયમાન થશે અને શ્રાપ દે. નાના બા હું એવું શું કામ કરું? મારે શ્રાપ નથી લેવો. હું ચૂલાને હાથ પણ નહીં લગાવું. હા અને હજી એકવાર હાથ જોડીને કહી દે કે કઈ ભૂલચૂક થઈ હોય ને તો માફ કરજો. કહી દે. હા બા. જો આ પૂજામાં મારીથી કઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો. બસ હવે આમ આવો. હે શીતળા, મારી બહુ માદાન છે, એનાથી કઈ ભૂલચૂક થઈ હોય તો એને બાળક સમજીને માફ કરી દેજો. જય શીતળા. બા હું એક વાત પૂછું. પૂછો. તમે આ શીતળા માતાને આટલું બધું મહત્વ આપો છો, આટલી પૂજા, તો બા આનું મહત્વ શું હશે? શું કામ આવું કરવાનું હશે? કેમ, તું તો હમણાં કહેતી હતી કે અમે ગામડામાં આમ જ પૂજા કરીએ છીએ, તો તાર મમ્મીએ ક્યારેય તને કીધું નહોતું? પણ હાલ જવા દે, હાલ ન્યા હું તને સમજાવું કે આનું મહત્વ શું છે. હાલો. હા. મમ્મી હવે તો કયો મને એનું મહત્વ? શું વાત ચાલી રહી છે? અરે આ શીતળા સાતમની એના મહત્વ વિશે મને નથી ખબર, એટલે હું મમ્મીને પૂછું છું એનું મહત્વ શું છે મને સમજાવો. હા મમ્મી, મને પણ કહો ને, મને પણ નથી ખબર. શીતળા સાતમ એ શ્રાવણ સુદ સાતમે આવે અને છઠને દાડે એના આગલા દિવસે બધાએ ટાઢું બનાવે અને શીતળા સાતમને દિવસે બધા ટાઢું ખાય. પણ એ કેમ ખાય છે ને એ હું તમને કહું. એક ગામમાં દેરાણી જેઠાની રહેતા હતા અને શ્રાવણ સુદ છઠ આવી એટલે એ લોકોને બનાવવાનું હતું. ઓલી મોટી તો છે ને થોડી આખરી હતી એટલે એ કાંઈ મદદ કરતી નહોતી, એટલે ઓલી નાનીએ બિચારીએ છઠને દિવસે બધી રસોઈ કરી. એટલામાં હું થયું, એને કામ કાજ ને રસોઈ કરતાં કરતાં રાતે 12 વાગી ગયા. 12 વાગ્યા ને એનું છોકરું રડવા માંડ્યું એટલે એ બિચારી એને દૂધ પીવડાવવા ગઈ અને આ બાજુ ચૂલો ઠારતા એ ભૂલી ગઈ. ચૂલો ઠારતા ભૂલી ગઈ અને રાતે શીતળા માતા ફરવા આવ્યા તો એ તો દાઈજ્યા એટલે એનામાંથી શ્રાપ નીકળી ગયો કે જેમ મારું પેટ બળ્યું એમ તારું પેટ બળજો. અને આ બાજુ જોયું તો દેરાણીનો છોકરો બિચારો ભડથું થઈ ગયો અને અવારમાં જોયું તો હા એ તો હાવ કાળો મસ થઈ ગયો. પછી એણે એની સાસુને કીધું તો એની સાસુ કે તે ચૂલો નહોતો ઠેર્યો, તો એણે વાત કરી કે ના ચૂલો ચાલુ હતો અને આ રડતો હતો એટલે એને દૂધ પીવડાવવામાં હું જતી રહી. તો કે હવે હું શું કરું બા? તો એણે એમ કીધું હવે તું જા અને જ્યાં શીતળામાં મળે ને એના આશીર્વાદ લે તો જ છે ને તારું છોકરું જીવતું થશે. એટલે દેરાણી તો બિચારી ટોપલામાં છોકરું લઈ નહીં તો હાલી નીકળી વગડામાં. એ જ્યાં જતી હતી ને ત્યાં બે નદીઓ હતી, એ બે નદીના પાણી ભેગા થઈ જતા હતા, એને લીધે કોઈ જનાવર કે પક્ષી કોઈ પાણી પીતું નહોતું. એટલે નદીઓએ કીધું, બેન તું ક્યાં જાય છે? તો કે આ જોવાનું છોકરું ભડતું થઈ ગયો છે એટલે હું શીતળા માતાને ગોતવા જાઉં છું. તો કે મારું એક કામ કરશો? તો કે હા કયો ને. એટલે એ કહે છે કે શીતળા માતાને એટલું પૂછજો કે અમારા બેઉના પાણી ભેગા થઈ ગયા છે ને તો કોઈ અમારું પાણી પીતું નહોતું, તો એનું નિરાકરણ શું? તો કે સારું હું પૂછી લઈશ. એ થોડીક આગળ જાય છે ને ત્યાં બે આખલા હતા, આખલાના ગળે ઘંટીના પડ બાંધ્યા હતા અને બેઉ લડ લડજ કરે, તો એ બે ત્રાસી ગયા હતા. તો એમાંથી એકે પૂછ્યું, હે બેન તમે ક્યાં જાઓ છો? તો કે હું શીતળા માતાને ગોતવા જાઉં છું, મારા છોકરો જો ભડથું થઈ ગયો છે. તો બળ એ આખલા કે, બેન અમારો એક પ્રશ્ન લેતી જાય છે. તો કે હા બોલો ને. તો કે આ જો ને અમારા બેઉના ગળે ઘંટીના પડ બાંધ્યા છે ને અમે બે આખો દી ઝઘડા કરીએ, તો કંઈક અમે શાંત થઈએ એવું કંઈક કહેશો? તો કે હા. જેવી એ આગળ જાય છે ત્યાં એક ઝાડ નીચે એક ડોસીમાં બેઠા હોય અને ડોસીમાં છે ને માથામાં એને જૂ પડી ગઈ હોય કે શું હોય ખબર નહીં પણ ખંજવાળ બહુ આવતી હતી. તો એણે કીધું કે હે બેન તું ક્યાં જાય છે?
તો એ કહે કે જો ને અમારા છોકરા માટે હું શીતળા માતા ગોતવા જાઉં છું, તો કે પણ બટા મારે માથામાં બહુ ખંજવાળ આવે છે, જરાક માથું જોતી જાને. તો કે હા માજી. પણ એણે પોતાનો દીકરો એ ડોશીમાના ખોળામાં દીધો અને એનું માથું આખું સાફ કરી દીધું અને એની ખંજવાળ બંધ થઈ ગઈ. જેવી બંધ થઈ ગઈ ને અને જે દેરાણીએ કીધું કે લાવ મારું બાળક, તો બાળક તો અંદર જીવતું થઈ ગયું હતું. તો એને તો બહુ નવાઈ લાગી કે આ બાળક જીવતું થઈ ગયું મારું, આ ડોશીમાના મને આશીર્વાદ મળ્યા. પછી ત્યાં તો ડોશીમાએ પોતાનું સ્વરૂપ બતાવ્યું, ઓહો શીતળા માતા જ છે. અને એને પગે લાગી, એનું બાળક એ જીવતું થઈ ગયું, ખુશ ખુશાલ થઈ ગઈ. પછી એણે રસ્તે આવતા જે બે સમસ્યાઓ સાંભળી હતી ને એ એણે કીધું, માતાજી આ બે નદીઓના પાણી કોઈ પીતા નથી તો એનું કાંઈ નિરાકરણ ખરું? તો કે હા, તું એક કામ કરજે, તું જઈને એક ખોબો પાણી પીજે એટલે એ પાણી આખું શુદ્ધ થઈ જશે ને પછી બધાય પીશે. તો કે હા. અને કે પછી આવતી હતી ને તો બે આખલા આવી રીતે મળ્યા હતા, એ લડ્યા કરે છે તો શું કરું? તો કે કાંઈ નથી કરવાનું, એ બેઉના ગળેથી ઘંટીના પડ તું ઉતારી લેજે એટલે એ બેઉ જણા પાછા સમજૂ થઈ જશે. તો કે હા. એ ત્યાંથી બાળક લઈને આગળ જાય છે, ત્યાં એને આખલા મળે છે, આખલાના પડ કાઢી નાખે છે, બેઉ બળદ શાંત થઈ જાય છે, એની આગળ જાય છે, નદીનું પાણી પીવે છે. તો એને ચિચિયારી કરતા બધા પક્ષીઓ આવ્યા ને પાણી પીવા માંડ્યા. એટલે આ પછી ઘરે આવી એટલે એનું છોકરું જીવતું જોયું. તો એની સાસુ પૂછે છે એને કે તારું આ બાળક કેવી રીતે જીવતું થઈ ગયું, તને શીતળા માતા મળી ગયા ને? તો કે હા મને મળી ગયા. આ બધી વાત છે ને ઓલી જેઠાણી સાંભળતી હતી કે આને તો આવું થયું, લાવ આવતા વર્ષે હું એવું જ કરીશ. ત્યાં આવી બીજી સાતમ, અને જ્યાં બીજી સાતમ આવી ને બીજા વર્ષની, ત્યારે જેઠાણીએ શું કર્યું, દેરાણીને કે આજે હું જ બધું રાંધીશ છઠને દિવસે. તો દેરાણીને એને બાજુમાં કાઢી મૂકી અને પોતે રાંધવા બેઠી. રાંધ્યું તો ખરું, પણ એણે બધું એમ ને એમ ચૂલો સળગતો મૂક્યો અને છોકરા હારે સૂઈ ગયો. શીતળા માતા આવ્યા, દાઈજા શ્રાપ દીધો અને એણે એની સાસુને કીધું, સાસુ કે જા શીતળા માતાને ગોતીને તું એના આશીર્વાદ લઈ લે. ઈ ગઈ અને જેઠાણી ગઈ ને ત્યાં સુધી બે નદીઓ મળી. તો નદીઓએ એમ કીધું કે અમારું પાણી કોઈ પીતું નથી, તમે કંઈક કરો ને. તો કે જા જા, હું કાંઈ તારા માટે નવરી નથી, આ મારું છોકરું બળી ગયું છે, હું કાંઈ નથી કરવાની. આગળ ગયા ત્યાં ઓલા બે આખલા મળ્યા. તો આખલાને બી એણે એવો જ જવાબ આપ્યો કે હું કાંઈ તારી નોકર નથી, આ મારું છોકરું બળી ગયું છે ને તું કેમ મને તારો સવાલ કરીશ? એમ કરીને આગળ ગયા ત્યાં માતાજી બેઠા હતા ડોશીનું રૂપ લઈને. તો ડોશીએ કીધું કે બેન તું ક્યાં જા? એ શીતળા માતાને ગોતવા જાવશું, મારું છોકરું ભળતું થઈ ગયો છે. તો કે મને જરાક આ માથું જોઈ દે ને, મારું માથામાં ખંજવાળ બહુ આવે. એ ડોશી મને જરાય ટાઈમ નથી તારું માથું જોવાનો, હું તો આમ જાઉં છું મારા શીતળા માતાને ગોતવા. એમ કરીને એ તો જતી રહી. આખું વન વગડું એ ફરી વળી, પણ શીતળા માતા ક્યાંય મળ્યા નહીં. અને ઘરે ગઈ એવું જ ભડથું લઈને. ઘરે ગઈ એટલે એણે વાત કરી કે મારું તો આવું થયું. એટલે એની સાસુએ કીધું કે જો માતાજીને માનવાનું અને આવી રીતે આપણે કામ કરીએ ને તો જ આપણને માતાજી ફળે. પછી તો આપણે બધા એમ કહીએ કે જેમ એની દેરાણીને માતાજી ફળ્યા ને એમ સૌને ફળે. પણ બેટા જતા જતા બધાયનું ભલું કરતા જવાય. હા બા, મને છે ને આની પરથી એક મોટી શીખ મળી. ગમે તે હોય ને, ગમે તે વ્યક્તિ કદાચ આપણે ઓળખતા હોય ન ઓળખતા હોય, પણ આપણે મદદ માંગે ને તો આપણે મદદ તો કરવી જ જોઈએ. લે આજો મારી ગામડાની ગોથું હવે ડાઈ થઈ, લે બધી ખબર પડવા માંડી તને તો. તારી કઈક ભૂલ થતી લાગે છે. અરે બા, હું જોઈને આવી, ચૂલો અત્યારે ચાલુ છે.
કાલે રાતે ચૂલો ઠરાવ્યો ને પૂજા કરાવી ને ત્યારે મેં એનું નાક વાઢ્યું હતું કે હવે આઠમે જ ચૂલો ચાલુ થશે ત્યાં સુધી કોઈએ ખોલવાનું નથી, એને ન ખોલ્યો હોય પણ હું ચાલુ જગતો ચૂલો જોઈને આવી તો હાલ મન બતાવ જાઓ જોવો તમે મારી વહુ છે ને
એટલા સંસ્કાર સારા લઈને આવ્યો છે એ પણ ક્યારેય ખોટું ન બોલે. તું કહેશો ને કે મારી મમ્મી ખોટું ન બોલે તો મને મારી વહુ ઉપર વિશ્વાસ છે એ ક્યારેય મરી જાય ને પણ ખોટું ન બોલે. એ વખત તમને હું ચા પીવડાવી એમાં તો મારી વહુ કરો છો, બાકી તો આખા દિવસ અહીંયા હું ધાંધિયા કરે છે ને એ અમને બધાને ખબર છે. આખો દિવસ તમે માં દીકરી હું કરો છો ને એ મેં નજરો નજર જોયું ખબર છે ને. એટલે તમે કામ ધંધો કરતા નથી કા અહીંયા પડ્યા પાત્ર આવ્યો છે. અને તમે એમ કહેવા માંગો છો કે અમારી મમ્મી અને મારી બેને કર્યું છે એમ? તું એમ કહેશો ને કે મારી મમ્મી અને મારી બેન નો વાક નથી, પણ ઘરમાં બધું શું ચાલી રહ્યું છે ખબર છે તને? મેં થોડાક દિવસ પહેલા તારી મમ્મી અને તારી બેન બંને આ વહુની કથા ગાતા હતા અને હું સાંભળી ગયો. ખબર નથી આ લોકોનો ષડયંત્ર છે બધું. એ સાગર સાચું કહે છે, ઘરમાં જે ચાલતું હોય એ એકબીજા પસ્તાપી વાત ન કરે. આ મેં તને નહોતું કીધું કે આ કેવું કરે છે એટલે હું ટીકા ટિપ્પણી કરી કહેવાય? ઠીક છે ઠીક છે સાંભળ, પપ્પા એટલે બધું કહે છે ને એટલે આ વખતે તો તને જવા દઉં છું, પણ આજ પછી આવી ભૂલો ન થવી જોઈએ, નકર મારા ઘરમાં તારી કોઈ જગ્યા નથી, એ યાદ રાખજો. ચાલો મેં તો આ જૂનો સળગાવ્યો નથી તો પછી આ જાતે કઈ રીતે સળગી ગયો મને તો કાંઈ જ સમજાતું નથી. કેમ ભાભી ફિલ્મ જોવાની મજા આવે ને? ગરમ ગરમ મેસી પાક સારો લાગ્યો ને? મારે તો આજે પિક્ચરનો શો જોવા જવું હતું, પણ વિચાર્યું કે આજે ઘરમાં જ જો શો જોવા મળતો હોય તો બાર ટિકિટ આપવા શું કામ જવું? એટલે આ બધું તમે? મને હજી પણ વિશ્વાસ નથી આવતો. તો હવે કરો. પણ તમે આવું કર્યું શું કામ? તમને કીધું તો ખરા કે મને મૂવી જોવાનો શોખ થયો હતો, એટલે નાટક બાજ તો આપણા ઘરમાં જ છે, તો પછી બાર શું કામ ટિકિટ આપવા જાઓ? હે માં શીતળા, બસ તમે ખાલી મારી પર એટલી કૃપા કરો કે આ ઘરમાં મારું માન જળવાઈ રહે, બીજું મારે કાંઈ જ નથી જોતું. હે મારી માં, હું તો તારી દિવસ રાત સેવા કરું છું અને તું તો કૃપાની સાગર છે, દયાની મૂર્તિ છે, એટલે મારી માં મારા દુઃખ મારે તને જણાવવાના જ ના હોય, કારણ કે તને તો બધું જ ખબર હોય. પરંતુ હું એક જીવ છું એટલે તારી આગળ ખાલી આજીજી કરું છું. એ મારી માં, તે મારી દરેક વાત સાંભળી છે, બસ હવે તું એક જ મારો સહારો છે. આ બધાના મનમાં જે કંઈ મારા પ્રત્યે છે એ દરેક ભાવનાને તમે જ દૂર કરો. મને મારા જીવનમાં કોઈ પણ ધન નથી જોતું, મારે કોઈ પણ દોલત નથી જોતી, બસ મને મારા આ ઘરમાં સુખ મળી જાય ને તો મને એમ થશે મારી માં શીતળાની દયા છે. છોડી કાસે ઉઠી નહી હોય, આજ તો કઈ રવિવાર નથી કે કોલેજ બંધ હોય, કોલેજ નહી જવાનું હોય એને. પણ તું મને નિરાતે સો પડે તો વાસવાદે અત્યારમાં મનાણે છે, ઓલે નથી ઉઠીને ઓલે ઓલું કર્યું. આ શાંતિથી હવે છે ને ભગવાનના નામ લેવાની ઉંમર થઈ છે, તો જો હું સોપડી વાસું છું ને એમ સોપડી વાસો અને આ ઘરના ટેન્શન બધા મૂકો. એમ ન મૂકાય, હજી ઘરની જવાબદારી છે મારે માથે, છોકરીને વળાવવાની બાકી છે ને, એમ કાંઈ લ્યો સોપડા વાસો. પણ કેમ નહીં ઉઠી હોય, રોજ તો ઉઠી જાય ને અટાણે તૈયાર થઈ જાય. હા રવિવાર હોય ને તો મોડી ઉઠે, પણ આજ તો ક્યાં રવિવાર છે, કા નહીં ઉઠી હોય મને હું ખબર હોય, ન ઉઠી હોય તો તું જઈને તપાસ કર તો ખબર પડે. બીજું હું એ સ્વીટી. હા મમ્મી આવું છું. કૌશો એટલે પાયલ કા હજી ઉઠી નથી? પાયલ બેન હજી ઉઠ્યા નથી? નહીં, આ તો રવિવારે નથી, એની કોલેજ ચાલુ હશે, ટાઈમે થઈ ગયો છે કોલેજનો. હા બા, નહીતર તો વહેલા સવારે ઉઠી જ જાય છે, આજે કેમ એવું થયું હશે? જા તો તું જો તો કેમ નથી ઉઠી, જો તો હા બા હું કહું, એવું કહેવું હોય ને તો બોલાવો મને. હા માં તમે કે તું છોકરી વાસામાં હું મારો જીવ રે છોકરી વાસામાં, પણ છોકરા ક્યારે ઉઠે ક્યારે નહીં
એને કોલેજ ઈ કઈ નાની નથી, નકર એમ થાય એકડી આમ ભણતી હોય કે હાલો જગાડીને પરાણે મૂકેલી, એને ટેમ થાય ને છોકરા બધા પોત પોતાનું કામ કરી જ લે, પણ તમારે બે ડગલા આગળ હાલવું હોય, આને આમ કેમ નથી કર્યું, આને આમ કેમ નથી કર્યું, એ માનો જીવ છે. પાયલબેન ઉઠો, આજે કેટલી વાર થઈ કે તમે અત્યાર સુધી આ તમારા હાથે મોઢા બધું શું થયું છે, કાળા કાળા ટપકા. ભાભી આ શું થયું મને? તમે ઠીક તો છો? છે બહુ બળે છે મને. મમ્મી જલ્દી આવો અહીં. શીતળા માતા નીકળ્યા છે. કાંઈ એટલી બધી ઉપાધિ કરવાની જરૂર નથી, શીતળા માતા એને એના કર્મો ની સજા આપી દીધી છે. હવે તને ખબર પડે ને કે કૃત્ય કોનું હતું? મમ્મી પણ મારે બહુ શરીરમાં બળતરા થાય છે, હવે હું ક્યાંય ઘરની બહાર પણ નહીં નીકળી શકું, મારું મોઢું પણ આવું છે. હા બેટા એવું છે, હાથ કરતા વધારે છે મોઢા પડતો. બેટા હાથ ચૂકે છે, ઓલો ગેસ તે ચાલુ કર્યો તો. હવે તો હાસુ બોલ, પરસો બતાવ્યો છે છતાં હું કામ ખોટું બોલીને પાપમાં પડે છો? હા મમ્મી, ભાભીને હેરાન કરવા માટે થી મેજિક ગેસ ચાલુ કર્યો હતો. બેટા આ ઈ શીતળા માતાનો કોપ ઉતર્યો છે, એટલે તને અંદર બળે છે, તાવ છે, તદા બધું નીકળ્યું છે. તમે પણ ચિંતા ના કરો પાયલબેન, એક વાર શીતળામાં પાસે માફી માંગી લે ને તો બધું સારાવાના થઈ જશે. બસ તમે ખાલી દિલ થી માફી માંગી લો. જે થયું છે ને એને આપણે સુધારવું તો પડશે જ ને. હાલ બેટા શીતળા માતા પાસે તું માફી માંગી લે, હાલ માર દીકરો જો તને સારું થઈ જ જાય. ઓકે, આ બીજાને હેરાન કરવા માટે તે જે પાપ કર્યું છે ને, આ શીતળા માતાએ તને એની સજા આપી છે, એટલે માટે આજથી મારી એક વાત સાંભળી લેજે, કોઈના પ્રત્યે એવો ભાવ નહીં રાખવાનો, ક્યારેય કોઈને હેરાન નહીં કરવાનું. પણ પપ્પા મેં ભૂલ કરી હતી, હવે મને મારી ભૂલનો પસ્તાવો થઈ ગયો છે, મને શીતળા માતા માફ કરી દેશે. અરે માં તો હંમેશા સંતાનોને માફ કરવા જ બેઠી છે, પણ સંતાનો ગુનો કરતા નથી હસકાતા, માં એવી નથી. તું હાસા ભાવથી મંદિરે જઈને પગે લાગીશ ને એટલે તારો ગુનો એ માફ કરી દેશે અને તને સારું થઈ જશે. અરે બેન, શીતળામાં છે ને એ દયાના સાગર છે, એ તમારી બધી ભૂલ માફ કરી દેશે, બસ તમારે સાચા દિલથી તેમની માફી માંગવાની હોય છે. ચાલો તો આપણે અત્યારે શીતળા માતાની માફી માંગીએ. ચાલ બેટા, ચાલ. તો બધી સાતમ રહીશ અને બધી સાતમ ઠંડુ ખાઈને રહીશ, ચૂલો ઠારીને રહીશ. આ વખતે મારી ભૂલ માફ કરી દો માં. હું તો સંતાનોની માતા છું, પણ તું તો આખા જગતની જનની છે, તું અમને સંતાન સમજીને માફ ન કરે? મને ખાતરી છે કે તું ચોક્કસ મારી દીકરીને માફ કરી દેશે, એટલે લોકોનો તારા પરનો વિશ્વાસ વધી જશે. માં હું ખોળો પાથરીને તારી માફી માંગુ છું, મારી દીકરીને માફ કરી દે માં, મારી દીકરીને માફ કરી દે. હે માં, મારી દીકરીની ભૂલ થઈ ગઈ છે, તું એને માફ કરી દે. અરે તું તો જગત જનની છે, તો સોરું કસોરું થાય, માવતર કમાવતર ક્યારેય ન થાય, તો માં તારી દીકરી સમજીને એને માફ કરી દે. તું તો
જગત જનની છે, માફ કરી દે માં. માં હવે એને ભૂલનો પસ્તાવો થાય છે, તેના પસ્તાવામાં એનું પાપ ઓગાળી દે માં, એને માફ કરી દે માં. મમ્મી. હા બેટા. મને મને જે બળતરા હતી તે ઓછી થઈ ગઈ. માં તમે મને માફ કરી દીધી ને. બોલો શીતળા માતે કી છે. જોયું મિત્રો, હું જોઉં છું અને જાણું છું કે આજે સમાજમાં ઘણા માણસો માણસની મસ્તી કરતા કરતા માતાજી અને ભગવાનની પણ મસ્તી કરતા હોય છે. તો ભગવાનની મસ્તી અથવા એનું અપમાન કરવાનું પરિણામ તમે તમારી નજરે જોઈ લીધું ને, એટલે મહેરબાની કરીને તમે ભગવાન કે માતાજીને માનતા હો કે ન માનતા હોય, પણ ક્યારેય ભગવાન કે માતાજીનું અપમાન કે એના વિશે અપશબ્દ નહીં બોલતા. બોલો સીતા માતા કી જય.